કયો શબ્દ સાચો? સાચા શબ્દ પર ગોળ કરો. વિદ્યાર્થી મિત્રો, જુઓ આ સ્ક્રીન ઉપર ધ્યાનથી જોજો. હવે પછી તમારી આગળ બે શબ્દો આવશે, એ બંનેમાંથી કયો સાચો શબ્દ છે તેની ઉપર તમારે આંગળી મૂકવાની છે. તો પછી જોજો, જાદુ તેના ઉપર ગોળ આવી જશે. જો છે જાદુ? ચાલો તો તૈયાર થઈ જાઓ. ટાયર, ડાયર, આ બંનેમાંથી કયો શબ્દ સાચો છે? ચલો આંગળી મૂકો અને જાદુ જુઓ. અરે વાહ છોકરાઓ, તમે તો જાદુ પણ કરતા થઈ ગયા ને. ચાલો તો એવી રીતે બીજા શબ્દો જોઈએ. તામર, દામર, કકડાટ, કકરાટ, તિલરી, તિલડી, ચચરાટ, ચચડાત, થળિયો, ધળિયો, થાળિયું, ધાળિયું, થામ, ધામ, ધાગા થૈયા, ધાગા ધૈયા, મથુલી, મધુલી, હોય, હોય, સોય, સોઈ, ધડધડાત, ઘડઘડાત, ઝળહર, ઝળહડ, કાગળ, કાગર. શું વાત છે છોકરાઓ, તમે તો બધા જ સાચા શબ્દો શોધી નાખ્યા. જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દ મારો ખોટો પડતો હતો તે મેં લખ્યો છે અને એની સામે સાચો શબ્દ પણ લખ્યો છે. તમે આ સ્ક્રીન ઉપર એ જોઈ શકો છો. જેમ કે શિકારી, તો એનો સાચો શબ્દ તેની સામે લખ્યો છે. ત્યારબાદ છે જંગલ, તો જંગલ નહીં આવે પણ જંગલ આવે. અને ત્યાર પછી છે જીવ, તો જીવ આવશે. મિત્રો, મને તો અહીંયા જે શબ્દોમાં તકલીફ થતી હતી એ શબ્દો મેં લખ્યા છે. તમારે પણ તમારો જે શબ્દ ખોટો લખાતો હતો તે તમારે લખવાનો છે અને એની સામે સાચો શબ્દ લખી બતાવવાનો છે. મને ઓળખો. વિદ્યાર્થી મિત્રો, ઉપર કૌંસમાં તમને બધા જ જવાબ આપ્યા છે, વાંચી લીધા. હવે જે રીતે હું વાક્ય બોલીશ તે રીતે તમારે પણ જવાબ બોલવાના છે. તો તમે બધા તૈયાર છો? ખૂબ સરસ. તો હવે આપણે વાક્ય બોલીએ. પહેલું, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. બીજું, પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. ત્રણ, હલો હલો કહી પડે વત, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો. ચાર, બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સઘળી. પાંચ, મારે રંગબેરંગી પાંખો છે,
હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. ખૂબ સરસ, પતંગિયું. છ. ત્રણ અક્ષરનું નામ મારું. પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. સાત. હું ગણપતિનું વાહન છું. હું ચું ચું કરું છું. અરે વાહ છોકરાઓ, તમારા આ જવાબ પરથી લાગે છે કે તમે બરાબર ધ્યાન આપીને ભણો છો. હવે આપણે થોડું હસી લઈએ. મિત્રો, આજે તમે ખૂબ સરસ જવાબ આપ્યા. હવે મને એવું લાગે છે કે મારે તમને થોડા હસાવવા જોઈએ. તો તમે હસવા માંગો છો? હા ટીચર. ચાલો તો આપણે થોડું હસી લઈએ. જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. બને જ નહીં, શું દેખાય છે? તમને મજા આવી ને? ચાલો તો આપણે બીજો જોક્સ પણ સાંભળીએ. ક્રિષ્ના મહારાજે રમીલા બહેનનો હાથ જોઈને પૂછ્યું, બેટા તારો જન્મ કયા દિવસે થયો હતો? મહારાજ, સોમવારના દિવસે. પણ તમારો જન્મ કયા દિવસે થયો હતો ક્રિષ્ના મહારાજ? રવિવારના દિવસે. મને નાની સમજીને બનાવો નહીં, તમે જુઠ્ઠું બોલો છો. રવિવારે તો રજા હોય છે. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ફૂલોની જેમ હસતા રહેજો, ભણતા રહેજો અને તાજા માજા રહેજો. આવજો.